મતદાન યોજાનાર છે ત્યારે બનાસકાંઠા જિલ્લા પ્રશાસન સજ્જ બની ગયું છે. જગણા એન્જિનિયરિંગ કોલેજથી વીએમ જે તે મતદાન મથક ઉપર રવાના થઈ રહ્યા છે. લોકશાહીના મહાપર્વની ઉજવણી પણ થઈ રહી છે ત્યારે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીના મતદાનને લઈને વહીવટીતંત્ર સજ્જ બની ગયું છે. મતદાન માટેની તૈયારીઓને આખરી ઓપ દવામાં આવ્યો છે ત્યારે જગણા એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી મતદાન પ્રક્રિયામાં જોડાયેલા અધિકારીઓ અને સ્ટાફની ઈવીએમ અને વીવીપેટ સાથે બનાસકાંઠા જિલ્લાના 2558 મતદાન મથકો ઉપર રવાના કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આવતીકાલે મતદાનને લઈને તંત્ર ખડેપગે છે ત્યારે લોકો પણ લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનીને મતદાન કરે તેવો અનુરોધ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે, જેના ભાગરૂપે આજે બનાસકાંઠા જિલ્લાના 99 વિધાનસભા વિસ્તારમાં 2558 બૂથો માટે અલગ અલગ ટીમો તૈયાર કરી એમને તમામ સાધન સામગ્રીનું વિતરણનું કામગીરી આજે ચાલી રહી છે. આજે બપોર પછી તમામ ટીમો અહીંથી રવાના થશે અલગ અલગ જગ્યાઓથી અને સાંજ સુધી તમામ પોલિંગ સ્ટેશન ઉપર ટીમો પહોંચી જશે. કાલે સવારે 5:30 વાગે મોક પોલ અને 7 વાગ્યાથી પોલિંગની શરૂઆત થશે. મતદાનના સમયમાં કોઈ ફેરફાર નથી. સવારે 7 વાગે મતદાન શરૂ થઈ સાંજે 6 વાગ્યા પૂરું થશે અને નિયમ અનુસાર 6 વાગ્યા જેટલા લોકો લાઇનમાં ઊભા રહે એ બધા લોકોનું મતદાન કરીને મતદાનની કામગીરી પૂર્ણ થશે. હું આપના થકી બધા બનાસકાંઠાના તમામ નાગરિકોને અપીલ કરવા માગું છું કે અમે ખૂબ તૈયારીઓ કરી છે, ઘણા સમયથી અમારી ટીમો કામ ઉપર છે અને કાલે બહોળી સંખ્યામાં આપ લોકો મતદાન આપી અમારી જે કામગીરી થઈ છે એને સફળ બનાવશે એવી અમને પૂરી આશા છે. સમાચારનું રાત કરી દે. ચૂંટણી ટાણે ગાંધીનગરમાં ધર્મ પરિવર્તનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.